નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? સરસ. ચલો તો આપણે આજે ધોરણ એક વિષય ગણિત એમાં સરવાળા પ્રકરણ ત્રણ ચાલુ છે, બરાબર ને? એમાં આજે ભાગ ત્રણ આપણે શીખીશું. તો સરવાળા આપણે આગળ જોઈ ગયા નોટબુકમાં, ચોપડીમાં, બરાબર ને? એટલે સરવાળા તો તમને આવડી ગયા હશે. તો અહીંયા આગળ જુઓ, બે ખાનામાં ચિત્ર આપ્યા છે દ્રાક્ષના, બરાબર? તો કેટલી, એક ખાનામાં, પહેલા ખાનામાં કેટલી લૂમ છે? એક, બે અને ત્રણ. કેટલી છે? ત્રણ. તો અહીંયા નીચે ખાનામાં લખીશું આપણે ત્રણ વત્તા, બીજા ખાનામાં કેટલી છે? એક, બે, ત્રણ, ચાર. કેટલી છે? ચાર. તો આપણે અહીંયા બીજા ખાનામાં લખીશું ચાર. હવે આ બંને ભેગી થઈને, બધી મળીને, તો બંને ખાનાની એટલે સરવાળો, તો ત્રણ વત્તા ચાર કેટલી થાય? સાત. કેટલી લૂમ થાય? સાત. તો બરાબર કેટલા થશે? સાત. આ બંનેનો સરવાળો થયો સાત. આગળ કેટલા સફરજન છે? તો પહેલા ખાનામાં ગણીએ આપણે, એક, બે, ત્રણ, ચાર. કેટલા છે પહેલા ખાનામાં સફરજન? ચાર. તો નીચે બોક્સમાં લખીશું ચોગડે ચાર વત્તા, બીજા ખાના કેટલા છે? એક, બે, ત્રણ, ચાર. બીજા ખાનામાં પણ ચાર છે, બરાબર ને? તો ચાર વત્તા ચાર કેટલા થશે? આઠ. કેટલા થશે? આઠ. તો આપણે લખીશું આઠ. અથવા તો જુઓ, આપણે તમે એમ લીટા ન કરો તો અહીંયા ગણી નાખવાના, એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત અને આઠ. બંનેનો સરવાળો કેટલો થયો? આઠ. ચલો અહીંયા આગળ કેટલા ચીકુ છે? એક, બે, ત્રણ, ચાર, પાંચ. પહેલા ખાનામાં પાંચ ચીકુ છે, તો આપણે લખી નાખશું પાંચડે પાંચ. બીજા ખાનામાં કેટલા છે? એક, બે. પાંચ વત્તા બે, બંને ભેગા મળીને કેટલા થાય? સાત. કેટલા થાય? સાત. જુઓ કેટલા જમરૂપ છે? એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ. પહેલા ખાનામાં છ જમરૂપ છે, બીજા ખાનામાં એક, બે, ત્રણ, કેટલા છે? ત્રણ. તો અહીંયા લખીશું ત્રણ. નીચે બોક્સમાં કેટલા લખીશું? તગડે ત્રણ. છ વત્તા ત્રણ, તો એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ અને નવ. છ વત્તા ત્રણ બરાબર કેટલા થાય? નવ. કેટલા થાય? નવ. તો લખી નાખશું નવ વડે નવ. સમજણ પડી વિદ્યાર્થી મિત્રો? ચલો આગળ જોઈએ. જુઓ, ઉમેરો અને જોડો. તો તમારે અહીંયા આગળ ત્રણ વત્તા બે કેટલા થાય છે તો ગણવાનું. પહેલાં ત્રણ લીટા કરવાના, એક, બે, ત્રણ અને બીજા બે. એક, બે, ત્રણ, ચાર, પાંચ. ત્રણ વત્તા બે કેટલો સરવાળો થાય? પાંચ. તો અહીંયા ક્યાં પાંચ મીંડા છે તો ગણવાના આપણે, એક, બે, ત્રણ, ચાર, પાંચ. તો અહીંથી આપણે અહીંયા જોડી દેવાના, બરાબર ને? પછી જુઓ નંબર બે, તો કેટલા છે? ચાર. તો એક, બે, ત્રણ, ચાર અને બીજા ચાર વત્તા બે, બીજા બે લીટા કરીશું. તો કુલ કેટલા થયા? એક, બે, ત્રણ, ચાર, પાંચ અને છ. તો છ મીંડા શેમાં છે? કયા ખાનામાં છે? આ રહ્યા, એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ. તો અહીંયા આગળ છ છે, તો છ મીંડા હોય એની સાથે જોડી દેવાનું, બરાબર ને? ચલો આગળ કેટલા છે? ત્રણ. એક, બે, ત્રણ વત્તા ચાર. એક, બે, ત્રણ, ચાર. તો ત્રણ વત્તા ચાર કેટલા થાય? સાત. તો આપણે જોવાનું કયા ખાનામાં સાત ગોળ છે. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ અને સાત. તો સાતને સાત જોડે જોડી દેવાના, બરાબર? અહીંયા જુઓ કેટલા છે? આઠ.
વત્તા શૂન્ય, શૂન્ય એટલે એની કોઈ કિંમત નથી, બરાબર ને? તો આપણે આઠ ગોળ શેમાં છે, આઠ મીંડા, તો અહીંયા એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ, તો આપણે આ આઠ વાળા મીંડાને આઠ ગોળ સાથે જોડી દઈશું. પછી જુઓ અહીંયા છ વત્તા ત્રણ, તો પહેલાં છ લીટા કરીએ, એક બે ત્રણ ચાર પાંચ છ, બીજા કેટલા છે? ત્રણ, એક બે ને ત્રણ, તો કુલ કેટલા થયા? એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ. તો નવ મીંડાવાળું, નવ ગોળવાળું ચોરસ ક્યાં છે? આ રહ્યું. ગણી જુઓ તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ. તો આપણે અહીંથી આ છ વત્તા ત્રણને અહીંયા આગળ જોડી દેવાના. પછી જુઓ બે વત્તા એક, આ તો બે વત્તા એક, તો કેટલા થયા? ત્રણ. તો બે વત્તા એકને ત્રણ મીંડાવાળું ચોરસ સાથે જોડી દેવાના. પછી અહીંયા જુઓ એક વત્તા ત્રણ, એક બે ને ત્રણ કેટલા થયા? ચાર. તો ચારને ચાર સાથે, ચાર મીંડાવાળા ચોરસ સાથે જોડી દેવાના, બરાબર ને? તો આ બાજુનો ભાગ પૂરો થયો. તો આપણે હવે સામેની બાજુ જોઈએ, તો અહીંયા કેટલા છે? ત્રણ વત્તા ત્રણ, તો પહેલાં ત્રણ લીટા કરીશું, બીજા ત્રણ લીટા કરીશું, પછી બંને ભેગા કરીશું, એક બે ત્રણ ચાર પાંચ છ. તો છ મીંડાવાળું ચોરસ ક્યાં છે? સામે જ છે, તો આપણે એને એની સાથે જોડી દઈશું. પછી જુઓ બે વત્તા ત્રણ, તો આપણે અહીંયા જોઈ ગયું ને ત્રણ વત્તા બે, તો અહીંયા શું છે? બે વત્તા ત્રણ, તો એક બે, એક બે ને ત્રણ, તો કેટલા થાય? પાંચ. તો પાંચ મીંડાવાળા વર્તુળ સાથે આપણે ચોરસ સાથે જોડી દેવાનું. પડે છે ને સમજણ વિદ્યાર્થી મિત્રો? ચલો આગળ, શૂન્ય વત્તા આઠ, શૂન્ય વત્તા આઠ, તો કેટલા થાય? આઠ. કારણ કે શૂન્યની કોઈ કિંમત હોય નહીં, શૂન્યમાં કોઈ પણ અંક ઉમેરાય તો અંકના જેટલા જ સરવાળો આવે, બરાબર ને? તો અહીંયા આઠ, આઠ મીંડાવાળું ચોરસ ક્યાં છે? આ રહ્યું. તો આપણે એને એની સાથે જોડી દઈશું. પછી ત્રણ વત્તા છ, તો કેટલા થાય? ત્રણ વત્તા છ નવ થાય, બરાબર ને? આપણે આગળ જોઈ ગયા, તો નવ મીંડાવાળું ચોરસ અહીંયા છે, તો આપણે એની સાથે એને જોડી દેવાનું. પછી છે ત્રણ, બે વત્તા પાંચ વત્તા બે, તો પહેલાં પાંચ લીટા કરીશું, એક બે ત્રણ ચાર પાંચ, એક બે, તો પાંચ વત્તા બે સાત થાય, કેટલા થાય? સાત. તો સાત મીંડાવાળું ચોરસ ક્યાં છે? આ રહ્યું. તો આપણે એને પાંચ વત્તા બે સાથે જોડી દઈશું. પછી છે એક વત્તા બે, એક વત્તા બે એટલે કેટલા થાય? ત્રણ. તો ત્રણ મીંડાવાળું ચોરસ સાથે એને જોડી દઈશું. પછી ત્રણ વત્તા એક, તો એક બે ત્રણ એક કેટલા થયા? ચાર. તો સામે ચાર મીંડાવાળું ચોરસ છે, તો એની સાથે એને જોડી દઈશું. આગળ જુઓ, સરવાળા કે ઉમેરો કે કુલ મળીને કે, તો સરવાળા કહેવાય, આ યાદ રાખવાનું. ઉમેરો, તો અહીંયા કેટલા છે? બે. કેટલા છે? બે વત્તા સાત, તો પહેલાં બે ગોળ કરીશું અથવા લીટા કરીશું, બરાબર ને? એક બે અને કેટલા છે? સાત. એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ. તો બે વત્તા સાત બરાબર કેટલો જવાબ આવ્યો? નવ. તો અહીંયા આપણે લખી દઈશું નવ વડે નવ. આગળ ત્રણ વત્તા પાંચ, એક બે ત્રણ વત્તા પાંચ, તો પાંચ બીજા લીટા, એક બે ત્રણ ચાર પાંચ, એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ. ત્રણ વત્તા પાંચ કેટલા થાય? આઠ. તો જવાબમાં લખી દઈશું આઠ વડે આઠ. પછી જુઓ આગળ કેટલા છે પહેલામાં? ચાર. ચાર, તો ચાર લીટા કરીશું, બે ત્રણ ચાર,
વત્તા શૂન્ય તો શૂન્યની એક પણ લીટો થાય નહીં, તો જે સંખ્યા હોય એની એ જ આવે. તો ચોગડે ચાર કેટલા થશે? શૂન્ય વત્તા ચાર, ચાર જ રહેશે, બરાબર ને? તો આગળ બે, બે તો બે લીટા કરીશું, વત્તા બીજા બે છે તો બીજા બે લીટા કરીશું. બધા ભેગા મળીને કેટલા થશે? બેમાં બે ઉમેરીશું તો તો એક બે ત્રણ ચાર કેટલા થશે? ચોગડે ચાર. તો ખાનામાં લખી નાખો ચોગડે ચાર. આગળ એક વત્તા ત્રણ, તો એક બીજા કેટલા છે? ત્રણ, એક બે ને ત્રણ, તો એક બે ત્રણ અને ચાર. એકમાં ત્રણ ઉમેર્યા તો કેટલા બની ગયા? ચાર. તો એક વત્તા ત્રણ બરાબર ચાર, કેટલા થયા? ચાર. આગળ ચાર વત્તા એક, તો પહેલાં ચાર લીટા કરીશું. એક બે ત્રણ ચાર વત્તા એક, એક બે ત્રણ ચાર પાંચ, ચારમાં એક ઉમેરીએ તો કેટલા બની જશે? પાંચ. શું જવાબ આવશે? પાંચડે પાંચ. શૂન્યમાં બે ઉમેરીશું તો બેના બે કેટલા થશે? બેના બે. ત્રણ વત્તા ચાર, તો ત્રણ લીટા કરીશું, બીજા ચાર ઉમેરીશું. એક બે ત્રણ ચાર, તો એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત, ત્રણમાં ચાર ઉમેર્યા તો કેટલા બન્યા? સાતડે સાત. લખાઈ ગયું ને વિદ્યાર્થી મિત્રો? સરસ. ચલો આગળ છ માં આ આડા સરવાળા હતા, આ ઊભા સરવાળા. ત્રણમાં છ ઉમેરીએ તો પહેલા ત્રણ લીટા કરીએ, એમાં છ બીજા ઉમેરવાના છે તો છ બીજા લીટા કરીશું. એક બે ત્રણ ચાર પાંચ અને છ, તો બંને ભેગા મળીને ત્રણમાં છ ઉમેરતા કેટલા મળશે? તો ગણીએ, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ, કેટલા થશે? છ માં ત્રણમાં છ ઉમેરતા નવ, કેટલા થશે? નવ. આગળ પાંચમાં બે ઉમેરવાના છે તો પાંચ વત્તા બે, તો પહેલાં આપણે પાંચ લીટા કરીશું. એક બે ત્રણ ચાર પાંચ, બીજા બે લીટા કરીશું, બે. હવે પાંચમાં બે લીટા ઉમેરી દઈશું. એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત, પાંચ વત્તા બે કેટલા થાય? સાતડે સાત. કેટલા થાય? સાતડે સાત. આગળ ત્રણ, ત્રણ વત્તા ત્રણ, તો પહેલા ત્રણ લીટા કરીશું. એક બે અને ત્રણ, બીજા પણ ત્રણ, એક બે ને ત્રણ, ત્રણમાં ત્રણ ઉમેરતા કેટલા મળશે? ગણજો મારી સાથે હો. એક બે ત્રણ ચાર પાંચ છ, કેટલા થશે? છ. તો અહીંયા આગળ આપણે જવાબ લખીશું, ત્રણમાં ત્રણ ઉમેરતા કેટલા મળશે? છ ગડે છ. લખાઈ ગયું બધાને? સરસ. ચલો શૂન્યમાં આઠ ઉમેરશું તો કેટલા આવશે? આઠના આઠ, કારણ કે શૂન્યની કોઈ કિંમત હોતી નથી. કોઈ પણ સંખ્યામાં શૂન્ય ઉમેરીએ તો જવાબ જે સંખ્યા હોય એ પોતે જ આવે, બરાબર ને? ચલો આગળ છ વત્તા ત્રણ, તો છમાં ત્રણ ઉમેરવાના છે તો પહેલાં છ લીટા કરીએ. એક બે ત્રણ ચાર પાંચ છ, બીજા કેટલા ઉમેરીશું? ત્રણ, એક બે ને ત્રણ. હવે બધા ભેગા કરી નાખીશું. એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ, તો છમાં ત્રણ ઉમેરતા કેટલા મળશે? નવ. કેટલા મળશે? નવ. આગળ એક, હવે નીચે કેટલા છે? એકમાં કેટલા ઉમેરવાના છે? સાત. તો એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત, તો સાત વત્તા એક, તો સાત ને એક આઠ, તો જવાબ શું આવશે? આઠ. એકમાં સાત ઉમેરતા જવાબ મળશે આઠ. લખાઈ ગયું બધાને? ચલો આગળ બે, તો કેટલા લીટા કરીશું? બે. બેમાં કેટલા ઉમેરવાના છે? ત્રણ, તો ત્રણ કેટલા લીટા કરવાના રહેશે આપણે? ત્રણ, એક બે અને ત્રણ, તો એક બે ત્રણ ચાર પાંચ, બેમાં ત્રણ ઉમેરતા કેટલા મળશે? પાંચ. કેટલા મળશે? પાંચ. આગળ પાંચમાં શૂન્ય ઉમેરતા જવાબ આવશે પાંચના પાંચ. આગળ
चार वत्ता त्रण तो पहला त्रण लीटा करीशू एक बे ने त्रण अने बीजा एमां केटला उमेरवाना छे चार तो चार बीजा लीटा करीशू एक बे त्रण चार तो त्रण चार पांच छ अने सात त्रण मां चार उमेरता जवाब शू मळशे सात શું મળશે જવાબ સાતડે સાત તો દરેક વિદ્યાર્થી મિત્રએ લખી નાખ્યું ને ચોપડીમાં ચલો આગળ ખાનામાં અંક લખો તો અહીંયા આપણે પાંચ છે બરાબર ને તો આપણે ખાનામાં એવા એવા અંકો મૂકવાના કે એનો સરવાળો કેટલો થાય પાંચ તો ત્રણ વત્તા બે બરાબર પાંચ થાય તો પહેલા ખાનામાં ત્રણ લખીશું બીજા ખાનામાં બે લખીશું એટલે જવાબ મળશે પાંચ પછી સાત તો તમે ત્રણ વત્તા ચાર પણ લખી શકો છો કારણ કે ત્રણને ચાર સાત થાય બરાબર ને પરંતુ આપણને સહેલું પડે એ રીતે લખી દેવાનું તો પહેલા ખાનામાં એક લખીશું વત્તા બીજા ખાનામાં છ તો છ ને એક સાત ચાર તો ચારના બે ભાગ કેટલા થાય બે ને બે ચાર તો બેને ખાનામાં કેટલા લખીશું બે બે આગળ આઠ ચારને ચાર આઠ ચાર વત્તા ચાર કેટલા થાય આઠ આઠના બે ભાગ એટલે ચારમાં ચાર ઉમેરતા આઠ મળે બરાબર ને આગળ છ કેટલા છે છ તો છ ને કેટલા કરીએ તો છ થાય તો ત્રણમાં ત્રણ ઉમેરીએ તો છ મળે ત્રણમાં ત્રણ ઉમેરતા કેટલા મળે છ તો ત્રણ વત્તા ત્રણ એટલે જવાબ મળે છ હવે ત્રણ છે તો ત્રણ વત્તા શૂન્ય કરીએ તો ત્રણના ત્રણ સંખ્યા મળે હવે અહીંયા આગળ નવ છે તો ચાર વત્તા પાંચ ચાર વત્તા પાંચ બરાબર નવ થાય અથવા ત્રણ વત્તા છ તો પણ નવ થાય એક વત્તા આઠ તો પણ નવ થાય બરાબર ને આપણે સંખ્યા લખીએ પણ એ બંનેનો સરવાળો નવ જેટલો થવો જોઈએ બરાબર ચલો એક તો એકના તો કોઈ ભાગ પડે નહીં બરાબર ને તો એક જવાબ લાવવો હોય તો એમાં શું ઉમેરવું પડે શૂન્ય શૂન્ય વત્તા એક બરાબર એક શૂન્ય વત્તા એક બરાબર એક તો લખી નાખ્યું વિદ્યાર્થી મિત્રો દરેકે આગળ આપણે જોઈએ દાખલા બીજા સરવાળા કરો તો જુઓ અહીંયા આગળ બે વત્તા સાત તો આપણે એક કોરું પાનું લેવાનું અથવા તો આંગળીના વેઢે પણ ગણી શકો છો તો પહેલાં બે કરવાના પછી બીજા કેટલા ઉમેરવાના અંદર સાત તો એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત બધા ભેગા મળીને કેટલા થાય છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ તો અહીંયા આગળ જવાબ શું આવશે નવ બરાબર તમે લીટા કરીને ગણો મીંડા કરીને કરો પછી આંગળીના વેઢાથી ગણો બરાબર ને તમને ફાવે એ રીતે તમે ગણી શકો છો ચલો એક વત્તા આઠ શું છે એક વત્તા આઠ તો પહેલાં એક લઈશું બીજા આઠ લઈશું તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ તો બધા ભેગા મળીને કેટલા થશે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ તો સરવાળો શું આવશે એક વત્તા આઠનો જવાબ નવ આવશે શું આવશે નવ વડે નવ ચાર વત્તા બે ચાર વત્તા બે તો પહેલા ચાર ગણીશું એક બે ત્રણ ચાર બીજા કેટલા ઉમેરવાના છે બે તો બીજા બે વીઢા લઈશું બે તો બધા ભેગા મળીને ચાર વત્તા છ કેટલા થશે એક બે ત્રણ ચાર પાંચ અને છ તો અહીંયા જવાબ આવશે ચાર વત્તા બેનો છગડે છ શું જવાબ આવશે છગડે છ એવી જ રીતે આગળ
6 વત્તા 0 તો જવાબ જે સંખ્યા છે એ પોતે જ આવશે. બરાબર ને? આગળ આપણે શીખી ગયા ને. ચલો આગળ, 1 વત્તા 0 તો જવાબ શું આવશે? 1 ના 1, કારણ કે 1 માં 0 ઉમેરીએ તો 0 ની તો કોઈ કિંમત હોય નહીં, એટલે સંખ્યા પોતે જ જવાબ બની જાય. બરાબર ને? આગળ 4 વત્તા 4 કેટલા છે? 4 વત્તા 4 તો 4 ગણીશું પહેલા આંગળીના, 1 2 3 4, બીજા 4, 1 2 3 અને 4, બધા ભેગા મળીને કેટલા થયા છે મારી સાથે ગણજો, 1 2 3 4 5 6 7 અને 8. તો અહીંયા જવાબ આવશે 4 વત્તા 4 નો 8. કેટલો જવાબ આવશે? 8. આગળ 2 વત્તા 3 કેટલા છે? 2 વત્તા 3 તો પહેલાં 2 ગણીશું, 1 અને 2, બીજા 3 લઈશું, 1 2 3 તો કેટલા થશે? 5. કેટલા થશે 2 વત્તા 3 5? તો જવાબ આવશે 5 વડે 5. બરાબર વિદ્યાર્થી મિત્રો? તો તમારે અહીંયા સુધી લેસનમાં આટલા દાખલા ગણવાના રહેશે. તમને આ જે દેખાય છે એ દાખલા તમારે તમારી જાતે તમારી નોટબુકમાં લખવાના છે, પણ એ પહેલાં આપણે આગળ જે શીખી ગયા ને એનું લેસન જોઈ લઈએ. તો તમારે લેસનમાં પાના નંબર 54 માંથી 58 પાના ઉપર જે જોડકા જોડ્યા ને આપણે ચોપડીમાં, એ જોડકા તમારે તમારી નોટબુકમાં લખવાના છે. તમારા વાલીની મદદ લેવાની, વાલીને કહેવાનું મમ્મી કે પપ્પાને કે આ રીતે તમને લખી આપે, અને પછી તમારે તમારી જાતે જોડકા ગણીને જોડવાના. બરાબર ને? આગળ સરવાળા ઉમેરો. તો આ રીતના દાખલા તમારે તમારી નોટબુકમાં લખવાના છે ચોપડીમાંથી જોઈને. બરાબર? પછી આગળ ખાનામાં અંક લખો. બરાબર ને? તો આ રીતે તમારે તમારી ચોપડીમાં જોઈ અને નોટબુકમાં ઉતારવાનું છે. ખાના લખવાના, જવાબ જાતે લખવાનો આગ્રહ રાખવાનો. આ લખાઈ જાય પછી વિડીયોમાં જોઈ અને જુઓ. આ દાખલા ઉપરની લાઈનના તો મેં તમને ગણીને શીખવાડ્યા છે, બાકીની 1 2 અને 3 આ 3 લાઈનના દાખલા તમારે તમારી નોટબુકમાં વિડીયોમાંથી જોઈ અને ઉતારવાના. અને જાતે હું તમને થોડી વાર માટે વિડીયો ચાલુ રાખું છું જેથી કરીને તમે દાખલા ઉતારી શકો. તો તમારે જે દાખલા ઉતારવાના છે એ લખવાના છે, અને ચોપડીમાંથી 3 પાનાનું લેસન ચોપડીમાંથી જોઈને તમારે લખવાનું છે તમારી નોટબુકમાં. બરાબર ને? તો દરેક વિદ્યાર્થી મિત્ર લેસન કરવાનો આગ્રહ રાખે, પ્રેક્ટિસ કરશો દાખલાની તો તમને આવડશે જ્યારે શાળા શરૂ થશે ત્યારે. ખરું ને? તો દરેક વિદ્યાર્થી મિત્ર દાખલા ગણે. વાલી મિત્રોને વિનંતી કે આપના પાલ્યને ગણિત વિષય પાકો થાય એના માટે ગણિતનો પીરિયડ આવે ત્યારે એની સાથે બેસવું, એને થોડું દાખલા ઉતારી દેવા, ચિત્ર દોરવાના હોય તો દોરી દેવા. બરાબર ને? અને દાખલા ગણવાનું, જોડકા જોડવાનું એ બધું તમારા બાળક સાથે કરાવવું, તમારે ખાલી એને ઉતારી આપવું. તો આવજો, આવતા પીરિયડમાં આપણે ફરી મળીશું.